જૂનાગઢ જિલ્લાના ભેંસાણના ખેડૂતોને અતિવૃષ્ટિથી ખેતરનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે હવે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને તાત્કાલિક વળતર ચૂકવવા માટે થઈને માંગ કરવામાં આવી છે. ભેંસાણ પંથકમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદને પગલે ઉભેલા પાકો બળી ગયા છે. ખેડૂતોએ વાવેલા મોંઘાદાટ બિયારણો, ખાતર અને મજૂરી ચડાવેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. સાથે સાથે ખેડૂતો દ્વારા ગત વર્ષે પાકનો કપાસનો ખાસ કરીને પાક વીમો તત્કાલ સરકારને ચૂકવી આપવા માટે માંગ કરવા માટે થઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. આવેદન આપવા માટે ભેંસાણ તાલુકાના ખેડૂતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા, નીતિન રાણપરિયા અને ભાવેશ ત્રાપસિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રીને 18-19 નો અને 17-18 નો અમારો જે પાક વીમો બાકી છે એ તાત્કાલિક ચૂકવવા માટેનો અમે આવેદન પત્રમાં માગણી કરી છે, અને આ વર્ષે અતિવરસાદથી જે નુકસાની થઈ છે ખેડૂતોને એનું તાત્કાલિક સર્વે કરાવી પીએમ યોજના મારફત 25% તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા આપે અને જે કઈ નુકસાની ગઈ છે એનું પૂરેપૂરું વળતર ખેડૂતોને ચૂકવે એવી માગણી સાથેનું અમે આવેદન. સેનાથી નુકસાની ગઈ છે? અતિવરસાદથી છેલ્લા 146% વરસાદ અમારા ભેંસાણ તાલુકામાં થયો છે, અને છેલ્લા લગભગ હું માનું ત્યાં સુધી 40 વર્ષમાં ક્યારેય આવો વરસાદ થયો નથી. લીલો દુષ્કાળ પડે એમાં આવો એક કવળું હાથમાં આવે એવું પોઝિશન નથી અત્યારે. અહીંયા મામલતદાર ઓફિસે શું આવ્યા છો? તલ, મગફળી, કપાસ, પછી હળદી, એમાં કોઈ વસ્તુ હાથમાં આવે એવી પોઝિશન નથી, અને ખેડૂતોની અડચણ એવી હાલાકી છે કે એની વાત પૂછો. મહેશ કથિરિયા, જી ટીવી ન્યૂઝ, ભેંસાણ.